भाई पोते विकलांग छे, विकलांग होवा छतां जरा हिम्मत हार्या नथी, जुस्साथी एकदम भरपूर छे। अने एमनी बे ब्रांच छे सूरतमां, અને અનલિમિટેડ નો કોન્સેપ્ટ છે ને, આલા કાર્ટ બી સરસ મળે છે। આ શરૂઆત કેવી રીતે થઈ તમારી આ જર્ની ની? અમારું તમે કીધું એમ કે બેકગ્રાઉન્ડ અમારું છે, મારા મામા ને જે લોકો છે એ બહુ સારો 20 વર્ષ છે રેસ્ટોરન્ટ ચલાવે છે। 160 રૂપિયા ભાવ છે, એની અંદર આપણે બે સબ્જી આપીએ છીએ પંજાબી, ત્યાર પછી બટર નાન, બટર ચપાતી, છાશ, ફ્રાઈમ્સ, સલાડ, દાલ ફ્રાય અને જીરા રાઈસ, એમાં છાશ વન ટાઈમ આપીએ છીએ, બાકી બધી વસ્તુ આપણે અનલિમિટેડ બધું જ અનલિમિટેડ બધું। અમે લોકો આજે છે ને એમની એક ડીશ બહુ સ્પેશિયલ વખણાઈ છે, ચેતનભાઈ મને કીધું છે, એનું શું નામ છે સાહેબ? કાઈ નો ઘટે, કાઈ નો ઘટે। જે રીતના નામ છે ને એ રીતના ડીશ અલગ અલગ રીતે ટ્રાય કરી છે એ લોકોએ બનાવવાની, પ્રિપરેશન જોરદાર છે। તો ફરી એક વાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે સુરતમાં, મારી સાથે મારા મિત્ર ચેતનભાઈ જોડાયા છે, જેમની ચેનલ છે ચેતન ફૂડ ટૂર, અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા સમયથી ભાઈ ધૂમ મચાવે પૂરા સુરતમાં। અમે અત્યારે હજી નાના વરાછામાં અઠે ગઠેથી એક જગ્યાએ આવી ગયા છીએ, અઠે ગઠે રેસ્ટોરન્ટમાં। ભાઈ મને આની પહેલાં એક જગ્યાએ લઈ ગયા હતા, મળાવ્યા હતા ભાઈને, ભાઈ પોતે વિકલાંગ છે, વિકલાંગ હોવા છતાં જરાય હિંમત હાર્યા નથી, જુસ્સાથી એકદમ ભરપૂર છે। અને એમની બે બ્રાન્ચ છે સુરતમાં, અને અનલિમિટેડનો કન્સેપ્ટ છે ને, આલા કાર્ટ બી સરસ મળે છે, પંજાબી ફૂડ માટે માસ્ટર છે। વધુ માહિતી એડ્રેસ આપણને ચેતનભાઈ જણાવશે। નાના વરાછાની અંદર યોગી ચોક છે, એટલે યોગી ચોક એરિયામાં કિરણ ચોકથી પૂણા કેનાલ રોડ ઉપર આપણે જઈએ ને ત્યાં સિલ્વર ચોક આવે છે, એ સિલ્વર ચોક ઉપર જ એમનું આઉટલેટ છે। ઓકે, અને સૌરાષ્ટ્રમાં એમના કુટુંબીની લગભગ 4-5 એવી જગ્યા છે, બ્રાન્ચ છે, એટલે એમ કહીને કે ઘણા વર્ષોનો અનુભવ છે, અને નીચોડ અહીંયા સુરતમાં આ ભાઈએ કાઢ્યો છે, અને ગજબ ટેસ્ટ પંજાબીનો છે, સરસ રસોઈ બનાવડાવે છે। હવે જાજીવાર નહીં કરીએ, આપણે વધુ માહિતી અહીંના ઓનર છે એમની પાસેથી જાણીએ, ચાલો શરૂ કરીએ। કેમ છો સાહેબ? મજામાં આનંદભાઈ। સાહેબ તમારું નામ જણાવી દો। મારું નામ જયદીપ છે સાહેબ। ઓકે, અને મેં તમારી જે માહિતી મને મળી હતી કે 4 વર્ષથી આપણે સુરતમાં છીએ, અને ફેમિલી બેકગ્રાઉન્ડ બી છે કે સૌરાષ્ટ્રમાં ઘણા વર્ષથી રેસ્ટોરન્ટ છે આ ફિલ્ડમાં જો તમે, બરાબર ને? પહેલાં તો મને એ કહો, ઘણીવાર ઘણી જગ્યાએ આપણે જોતા હોય છે કે કોઈ વિકલાંગ હોય ને એને આમ બિચારાની દ્રષ્ટિએ ઘણીવાર જોતા હોય, આમનાથી કંઈ સાહસી કામ કે કાંઈ સારું કામ કે નોર્મલ વ્યક્તિ કામ કરતો એવી રીતના ન થઈ શકે, 100%। પણ તમને જોઈને 1% બી એવું લાગ્યું ને, એક તો મોઢા ઉપર સ્માઈલ એવી, અને કામ તો આપણે જોઈએ જ છીએ। આ શરૂઆત કેવી રીતે થઈ તમારી આ જર્નીની? હવે મેં તો સાહેબ પહેલાં તો અમારું તમે કીધું એમ કે બેકગ્રાઉન્ડ અમારું છે, મારા મામા ને જે લોકો છે એ બહુ સારો 20 વર્ષ છે રેસ્ટોરન્ટ ચલાવે છે। ઓકે, રાજકોટ ને એ બાજુ છે બધું। ઓકે, પછી મેં પાર્સલની શરૂઆત કરેલી પહેલાં। અચ્છા, અને પાર્સલમાં મેં 2.5 વર્ષ ચલાવ્યું સુરતમાં, સુરતની અંદર આપણે જે કતારગામમાં છે અત્યારે જૂની બ્રાન્ચ, ત્યાં આપણે પહેલાં ખાલી પાર્સલનું જ હતું। અચ્છા, પાર્સલનું શરૂ કર્યું, તેના 2.5 વર્ષ ચલાવ્યા, સારી સફળતા મળી, પછી કસ્ટમરનો જ એવો કેવો હતો આગ્રહ હતો કે તમે રેસ્ટોરન્ટ પણ શરૂ કરો તો અમારે જમવા બહાર જવું હોય તો અમે તમારી રેસ્ટોરન્ટે જ આવી શકીએ એમ। ઓકે, તો એ બધા ધ્યાનમાં લઈને પછી ત્યાં રેસ્ટોરન્ટ શરૂ કર્યું, અને 1.5 વર્ષ છે એટલે ટોટલ આપણે ત્યાં 4 વર્ષ છે કતારગામ વાળી બ્રાન્ચ। ગ્રેટ, અને પ્લસ ત્યાં પણ એવો સારો રિસ્પોન્સ 1.5 વર્ષમાં પણ સિટિંગ એરિયામાં પણ એવો સારો એવો રિસ્પોન્સ આપણને મળ્યો કે આપણે બીજું અત્યારે વરાછાની અંદર અહીંયા કિરણ ચોક પાસે, યોગી ચોક એરિયામાં કિરણ ચોક પાસે આપણે સિલ્વર ચોકની પાસે નજીકમાં ત્યાં શરૂ કરી બીજી બ્રાન્ચ, અને અહીંયા અનલિમિટેડનો એક કન્સેપ્ટ છે જી, એ કેવી રીતના છે, શું એમાં માહિતી? એની અંદર 160 રૂપિયા ભાવ છે, એની અંદર આપણે બે સબ્જી આપીએ છીએ પંજાબી, એમાં એક પનીરનું સબ્જી હોય છે, પનીર તુફાની અને મિક્સ વેજીટેબલ, ત્યાર પછી બટર નાન, બટર ચપાતી, છાશ, ફ્રાઈમ્સ, સલાડ, દાલ ફ્રાય અને જીરા રાઈસ, એમાં છાશ વન ટાઈમ આપીએ છીએ, બાકી બધી વસ્તુ આપણે અનલિમિટેડ બધું જ અનલિમિટેડ બધું 160 રૂપિયામાં। વાહ, અને અમે લોકો આજે છે ને એમની એક ડીશ બહુ સ્પેશિયલ વખણાઈ છે, ચેતનભાઈ મને કીધું છે, અમે આલાકાટ ટ્રાય કરવાના છીએ, અનલિમિટેડ તો અહીંયા છે જ, અને એનું શું નામ છે સાહેબ? કાંઈ ન ઘટે, કાંઈ ન ઘટે, એટલે ભાઈના રેસ્ટોરન્ટમાં કાંઈ ન ઘટે, સબ્જીમાં કાંઈ ન ઘટે, એ આજે આપણે ટ્રાય કરવાના છીએ।
અને અહીંયા કોઈને પાર્ટી ફંક્શન કે એવું કંઈ કરવું હોય આ સ્પેશિયસ આટલી જગ્યા છે તો કેવી રીતના છે? એની અંદર એવું છે સાહેબ, અત્યારે આપણે એ ઓફર અત્યારે રાખેલી છે કે 20 મેમ્બરથી વધારે હોય અને કોઈ સેલિબ્રેશન હોય, જેમ કે બર્થડે સેલિબ્રેશન અથવા એનિવર્સરી કોઈ પણ સેલિબ્રેશન કરવું હોય અને 20 મેમ્બરથી વધારે હોય તો આપણે ફ્રી ઓફ ડેકોરેશન કરી આપીએ છીએ. જે બલૂનનું ડેકોરેશન ગેટ બનાવે છે એ આપણે ફ્રી ઓફ કોસ્ટ કરી આપીએ છીએ. ઓકે. અને એની અંદર આપણે અનલિમિટેડ થાળી અથવા તો મતલબ એ રીતનું એડજસ્ટ કરી દઈએ. હા, કાંઈ વાંધો નહીં. ભાઈનો નંબર એડ્રેસ સ્ક્રીન ઉપર બી લખાઈને આવે છે અને ડિસ્ક્રિપ્શનમાં બી આ માહિતી આપી દીધી છે. હવે તમારી પરમિશન હોય ને તો કિચનમાં વિઝિટ કરાવી અને કાંઈનો ઘટે એ કેમ બને છે ને જરાક બતાવીએ. ચોક્કસ. ચાલો, થેન્ક યુ. વાહ રે વાહ, આ તડકો લાગ્યો હો ભાઈ. આમાં બી પનીર નહીં આવશે? હા, પનીર આવશે. ત્યાર પછી ચીઝના એ ટાઈપનું આપણે ખૂબ બનાવેલું છે અલગ જ રીતના. આપણી સબ્જી તૈયાર. આ શું બને છે? આ મેથી રોટી. મેથી રોટી. ઓકે. જમવાનું આવી ગયું છે આપણું. પાઈનો જે અનલિમિટેડ કન્સેપ્ટ છે ને એ વિડીયોમાં તમને બતાવી દઈશ. બધી વસ્તુઓ એમાં આવી ગઈ. અને જો તમે આ મહેમાન ગતિ છે સુરતની, શરૂ કરી દઈએ ડુંગળીમાં, તે લીંબુ છાંટી દઈએ કમ્પ્લીટ. હા, બસ 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 બસ. થેન્ક યુ, થેન્ક યુ. હવે થઈ ગયું રેડી. રેડી. આ એક વસ્તુ આપણે જોઈ, જરાક ડિફરન્ટ. મેથીવાળી રોટી અને થોડી ક્રિસ્પી કરાવી છે, પતલી છે. ભાઈ કહેતા હતા કે કાંઈનો ઘટે આરે જ મજા આવશે. આ ચીઝવાળી કંઈક આઈટમ છે. શું છે? ચીઝના પીસ આ છે ને. શું છે? ચીઝ રોલ. ચીઝ રોલ. હા, પેસ્ટ ખરેખર સરસ છે. મેં જોયું એ ભાઈને ખરેખર શોખ છે. પેશન વિના એને કોઈ દિવસ કાંઈ થાય જ નહીં. આ જે હું કામ કરું છું ને એ એક શોખ હતો. તમે અહીંયા પહોંચ્યા છે. બોર્ડ ઉપર નામ જોવો, સબ્જીના નામ જોવો, બધા ડિફરન્ટ પણ છે ને નેમ એ બધા તરત છે ને તમારા માઇન્ડમાં બેસી જાય, ક્લિક થઈ જાય, ક્લિક થઈ જાય. અને જે રીતના નામ છે ને એ રીતના ડીશ અલગ અલગ રીતે ટ્રાય કરી છે એ લોકોએ બનાવવાની. પ્રિપરેશન જોરદાર છે, ખૂબ સરસ છે, માઇલ્ડ ટેસ્ટ છે. એટલે ફેમિલી સાથે આવીને તમે આ સબ્જીને એન્જોય કરી શકો. વધુ સ્પાઇસી પણ નથી અને ફ્લેવર બી સરસ આવે છે. કાજુના બી પીસ આવે છે મોઢામાં. અત્યારે 8 વાગ્યા છે. ધીરે ધીરે લોકો આવવા માંડ્યા છે જમવા માટે. ખાલી રાઈટ સાઈડ જો આખું ફેમિલી આવ્યું છે. કેટલા લોકો ધીરે ધીરે આવવા માંડ્યા છે. હવે અમે જમવાની આગળ મજા માણીએ છીએ. અહીંયા ચાઇનીઝ ફૂડ બી મળે છે, બાકી પંજાબી તો એમનું સારું છે જ. અને જે લોકોને આવી રીતના પાર્ટી ફંક્શન કરવું હોય એ બી આવી શકે. અનલિમિટેડ કન્સેપ્ટ પણ છે બજેટમાં જો તમારે રમવું હોય તો. અને ભાઈની હિંમતને સલામ છે. તમે લોકો આ વિડીયો જો પસંદ આવ્યો હોય ને તો આ માહિતીને પ્લીઝ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને જે લોકો જીવનમાં ખરેખર બહુ નિરાશ હોય એને આ જોઈને થોડોક આઈડિયા આવે કે જીવનમાં જો તમારી અગર હિંમત હોય ને તો તમે બધું કરી શકો. ભાઈએ ઘણી સ્ટ્રગલ કરેલી છે. હું એની સાથે નિરાતે બેઠો હતો, એમની જર્ની વિશે જાણ્યું. પછી એમને આવી રીતના ચાલી પણ નહોતા શકતા, ઓપરેશન કરાવ્યું, શું શું એમને પ્રોબ્લેમ્સ આવ્યા. આપણે જેમ નોર્મલ લોકો ઘણીવાર નિરાશ થઈ જતા હોય, તમે વિચારો કે એમને જિંદગીમાં સૌથી મોટું સ્ટ્રગલ જ એ હોય છે કે જે એમને પ્રોબ્લેમ હોય, છતાંય આખો દિવસ હસતા મોઢે આટલું સારું રેસ્ટોરન્ટ સંભાળે છે અને લોકોને સારું ફૂડ જમાડે છે. તો આનાથી બેટર તો શું કહેવાય. એટલે આ સ્ટોરી જો સારી લાગી હોય તો પ્લીઝ વધુમાં વધુ શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અટેકટેમાં કોણ કોણ આવીને જમ્યા છે અને અનુભવ કેવો રહ્યો છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.